નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે તમારે ધોરણ 2 માં ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છે 13 એમાં શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 13 તો આપણો પાઠ છે ઈજી પેલો ચાલે છે અને પહેલા પાઠમાં પ્રશ્ન આપણે 13 માં આવ્યો છે. તો હવે એમાં છે કે શબ્દો છે એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. તો તમારી રીતે તમે કે બનાવી શકો પણ હું તમને તમારી સ્વાધ્યાય પોથીમાં લખાવું છું. તો જુઓ કે ઉદાહરણ આપણને આપેલું છે કે ઉંદર. તો નાના ઉંદર હિંમત જોઈ બિલાડી ભાગી ગઈ. તો આ આપણું એક વાક્ય થયું. તો હવે આપણે એવી જ રીતે આપણું વાક્ય કરવાનું છે કે ગામ. તો આપણે વાક્ય લખીશું કે ગામમાં ઘણા બધા. પાઠના આધારે હું તમને લખાવું છું, તમારે મૌખિક નથી કરવાના. એટલે આપણે પાઠના આધારે કહીએ છીએ. તો એમાં આપણે લખશું કે ગામમાં ઘણા બધા ઉંદર છે. આ ઉંદર આવી ગયું વાક્ય અને ગામ પણ આવી ગયું, કારણ કે આપણે ઉંદરની વાર્તા હતી એના ઉપરથી આપણે વાક્ય કર્યું છે. તો ઉંદરો છે. તો આ રીતે તમારું વાક્ય બની ગયું. હવે કે છે કે રસ્તો. તો આપણે રસ્તા વિશે ઘણું બધું તમારા શબ્દમાં તમે લખી શકો. તો આપણે રસ્તો ઘણો મોટો છે, કારણ કે ઉંદરોને લઈને જતા આપણે જોયું હતું ને રસ્તો. તો એમાં હતું કે રસ્તો ઘણો. તો આપણે પાઠમાં આવે છે રસ્તો. તો રસ્તો ઘણો અહીંયા આપણે લખીશું એનું વાક્ય ઘણો મોટો છે. તો આપણું આ વાક્ય થઈ ગયું સરસ. તમારી રીતે પણ તમે લખી શકો, સ્વાધ્યાય પોથીમાં હું લખાવું છું એ રીતે તમારે લખવાનું છે. બરોબર, તમારી રીતે તમારે પરીક્ષામાં તમે એક શબ્દ હોય એના ઉપરથી તમે વાક્ય બનાવી શકો. તો આ રીતે આપણે રસ્તાનું વાક્ય બનાવ્યું. હવે પૈસા. તો આપણે પૈસાનું પણ આપણે કરી શકીએ, કારણ કે ગામ લોકોએ ભાસકીવાળાને પૈસા આપવાની ના પાડી. તો આપણે એમાં લખી શકીએ કે ગામ લોકોએ કોને પૈસા આપવાની ના પાડી હતી? તો કે વાંસળીવાળાને. ગામ લોકોએ વાંસળીવાળાને પૈસા આપવાની ના પાડી, કારણ કે વાંસળીવાળો છે એ બધા ઉંદરોને લઈને નદી તરફ જાય છે અને નદીમાં બધા ઉંદરોને પાડી નદીમાં બધા ઉંદરો પડી જાય છે અને મરી જાય છે. ત્યારે ગામ લોકો પાસે વાંસળીવાળો પૈસા માંગે છે. તો કે લાવો હવે મારા 1000 રૂપિયા. તો ત્યારે ગામ લોકોએ સૂચ્યું કે કાંઈ ઉંદરો મારવાના 1000 રૂપિયા હોય ખરા. એટલે ગામ લોકોએ પૈસા આપવાની ના પાડી. તો આપણે આ વાક્ય પૈસા ઉપરથી આપણે કરી શકીએ. હવે છે કે વાંસળી. તો આમાં વાંસળીનો પણ પાઠ છે. તો મેં તમને કીધું હતું એમ જ હમણાં કે ઊં બીન વાગી વાંદરો વગાડે વાંસળી. તો આમાં છે અને વાંસળીવાળો પણ છે. વાંસળીવાળો છે એ વાંસળી વગાડતો હોય છે. એટલે એમાં આપણે લખીએ છીએ કે વાંસળીવાળો વાંસળી વગાડે છે. વાંસળીવાળો વાંસળી વગાડે છે. કારણ કે વાંસળી વગાડતો હતો ને ત્યારે બધા ઉંદરો ભેગા થઈ જાય છે અને બધા ઉંદરો અને છોકરા ભેગા થઈ જાય છે. ગામમાં કોણ આવ્યું હતું? તો કે વાંસળીવાળો. તો કે વાંસળીવાળો વાંસળી વગાડે છે. તો આ રીતે આપણે એનું વાક્ય કરી શકીએ પાઠના આધારે. હવે એ રીતે કે રૂપિયા. તો રૂપિયામાં પણ મેં તમને કીધું હતું એમ જ કે ગામમાં લોકોએ 1000 રૂપિયા આપેલા. ગામમાં લોકોએ 1000 રૂપિયા આપેલા, કારણ કે ઉંદરોને મારવાના 1000 રૂપિયા લીધા તેને વાંસળી પડે. તો આ રીતે આપણે એનું વાક્ય કરી શકીએ ગામમાં લોકોએ 1000 રૂપિયા આપેલા. તો આ તમારું વાક્ય થઈ ગયું સરસ મજાનું. તો હવે છે જો તમે પરીક્ષામાં પૂછાય કે નીચેના શબ્દ ઉપરથી તમે વાક્ય બનાવો, તો જો તમારી બુકમાં તમે લખેલું હશે તો તમને ખબર પડશે, નહીં તો તમે
અને હવે એવું નહીં રાખવાનું કે હવે પછી પણ આપણે ફરીથી આ જ રીતે પરીક્ષા લેવાશે આ રીતે પરીક્ષા ન પણ લઈ શકાય તો આપણે સ્કૂલે આવવાનું થાય તો બધા વિડિયો જો આપણે સાંભળેલા હોય અને બધા વિડિયો આપણે જોયેલા હોય તો આપણે લખવામાં પ્રોબ્લેમ ન થાય તો આ જ રીતે હવે કે આગળ તો આપણે આગળનું શું કરશું તો કે જાનવરો ટોળામાં સૌથી આગળ સિંહ છે અહીં આપણે લખી શકીએ કે સૌથી આગળ લખી શકીએ એમાં કે શું કરશું તો કે વાંસળી વાળાએ કેવી ટોપી પહેરી હતી તો કે લાલ તો આપણે એમાં લખી શકશું વાંસળી વાળાએ લાલ ટોપી પહેરી છે તો આ રીતે તમારે એક વાક્ય હવે નદી તો નદી છે તો ગામમાં એક નદી છે આ રીતે ગામમાં એક નદી છે તો આ રીતે તમારું વાક્ય બની ગયું હવે કબાટ તો આપણે જોઈ લીધું પાઠમાં કે કબાટમાં પણ ઘણા બધા અંદરો હતા તો આપણે એમાં લખી શકશું કે કબાટમાં પણ અંદરો છે તો જુઓ બાગ છે તો બાગમાં શું આવશે તો આપણે બાગમાં લખી શકશું કે મારા ગામમાં એક બાગ છે મારા ગામમાં એક બાગ છે પછી તો ડગલો અને છોકરી જો મેં આટલા બધા સરસ મજાના તમને 11 વાક્ય લખાવ્યા તો આપણે છે પાઠમાં ડગલો પણ આવે છે વાક્ય અને છોકરું પણ વાક્ય આવે છે તો આ બે વાક્ય છે તમારી સાથે લખવાના છે તો આ બે વાક્ય છે તમારી સાથે કરી SW માં તમારે કરવાનું રહેશે જો અહીંયા હું લખું છું HW એટલે તમારે આ તમારી સાથે લખવાના બરોબર હવે આવશે કે પ્રશ્ન નંબર 4 શું છે કે વાક્ય છે ઈ ગોઠવીને લખવાનું છે તો એ વાક્ય છે અડાવું છે તો એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે પાઠના આધારે આપણે જો પાઠમાં વાક્યો આ રીતે નથી કે ગામમાં હતું એ આવી રીતે વાક્ય નથી કેવી રીતે વાક્ય છે તો કે એક ગામ હતું આપણે અહીંયા આ રીતે લખવાનું છે એક ગામ હતું આ તમારું વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવાઈ ગયું આ રીતે અહીંયા પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું થઈ ગયું પછી જ્યાં ત્યાં અંદર જુઓ તો આપણે આ વાક્ય પાઠમાં આ રીતે નથી તો જ્યાં જુઓ ત્યાં અંદર આપણે આ રીતે લખી શકશું કે જ્યાં જુઓ ત્યાં અંદર આ તમારું વાક્ય થઈ ગયું અડાવું વાક્ય હતું એની યોગ્ય ક્રમમાં ગયું હવે તો આમ તો જુ આમ જાઓ છું 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 આ પાઠમાં આવી રીતે નથી તો એમાં એમ છે કે આમ જાઓ તો છું 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 કારણ કે તારે બાજુ આમ જાઓ તો છું છું તેમ જાઓ તો છું છું કોનો છું છું અવાજ આવતો હતો તો કે બધા જ ઉંદરોનો ગામ લોકો છે એ છે ઉંદરોથી પ્રાપ્તિ જાય છે એટલે આ રીતે કહે છે કે આમ જાઓ તો ચું 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 આમ જાઓ તો ચું 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 આ રીતે તમારે લખવાનું છે હવે કે દેખાવાનો સુખેથી તો આપણે એમાં લખી જશું કે સુખેથી ખાવાનો દે સુખેથી ખાવા ન
એક આવી બહાર છોકરું તો ઈ પણ છે વાક્ય કેવું છે આડાવું છે તો એમાં આપણે લખશું એક છોકરું બહાર આવ્યું એક છોકરું એક છોકરું બહાર આવ્યું તો આ તમારું વાક્ય છે યોગ્ય ક્રમમાં ગોઠવાઈ ગયું તો આ રીતે તમારી સ્વાધ્યાયમાં તમારે લખવાનું રહેશે હવે છે કે ડૂબી રખેને પાણીમાં છોકરા જાય તો રખેને છોકરાઓ પાણીમાં ડૂબી જાય તો આપણે આ રીતે વાક્ય લખશું રખેને છોકરાઓ પાણીમાં ડૂબી જાય તો આ તમારું યોગ્ય ક્રમમાં વાક્ય ગોઠવાઈ ગયું આ રીતે હવે કે બીજે તું હવે ગામ જા તો આ વાક્ય છે એ કેવું છે આ વાક્ય અડાવું છે તો આપણે માં લખશું હવે તું બીજે ગામ જા તો તમારા સરસ મજાના આ પ્રશ્ન ક્રમ 13 પ્રશ્ન ક્રમ 14 પેજ નંબર આપણે સ્વાધ્યાયમાં છે 13 તો તમારી સ્વાધ્યાયમાં તમે લખી લેજો આ રીતે સરસ મજાનું સુંદર અક્ષરે બરોબર પછી બધું જો તમારો પાઠ પૂરો થશે ત્યારે તમારી પાસે સ્વાધ્યાયમાંથી મંગાવવામાં આવશે અને આ રીતે તમારે સરસ મજાનું સુંદર અક્ષરે લખી અને અમને બતાવવાનું રહેશે બરોબર એટલે આ રીતે તમારે તમારી સ્વાધ્યાયમાંથી લખી લેવાનું છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને